મહાનગરમાં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી છે કે શહેર તરતું શહેર બની ગયું. એએમસીના આયોજન વગરના કામના કારણે શહેરમાં વાહનોની જગ્યાએ બોટ તરવા લાગી. રોડ રસ્તા ઘર ગલી મહોલ્લા પાણી જ પાણી થઈ ગયા. જો અમદાવાદમાં અનરાધાર વરસાદ પર શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. આ દ્રશ્યો છે આપણા અમદાવાદના. એ અમદાવાદ જે વર્લ્ડ હેરિટેજ સિટી છે, એ અમદાવાદ જે રાજ્યનું આર્થિક પાટનગર છે. મેઘરાજા અમદાવાદ પર એવા વરસ્યા કે કોઈ વિસ્તારને ન છોડ્યો, બધા જ વિસ્તારોને પાણીની તરબોળ કરી દીધો. પિછલે દો દિન સે હો રહી લગાતાર બરસાત મેં આપ દેખ સકતે હો કે અમદાવાદ કા એસા કોઈ ભી વોર્ડ બચા નહીં હૈ જહાં પર પાણી ના ભર રહા હો. દો દો ઇંચ બરસાત મેં હી સમગ્ર વોર્ડ ડૂબ જાતે હૈ. અમદાવાદ કા પશ્ચિમ વિસ્તાર જેસા વિસ્તાર જો કે સબસે અધિક ટેક્સ ભરતા હો આજ વો ભી પૂરા સ્વિમિંગ પુલ બન ચુકા હૈ. એક તરફ તો ભારતીય જનતા પાર્ટી ઓલિમ્પિક કરને કી બાત કરતી હૈ, લેકિન એક ઇંચ બરસાત મેં હી અમદાવાદ શહેર ડૂબ જાતા હો તો આપ દેખ સકતે હો કે ભારતીય જનતા પાર્ટી કિસ પ્રકાર સે અપના શાસન અમદાવાદ શહેર મેં ચલા રહી હૈ. અમદાવાદના એક મેં નહીં પણ તમામ વિસ્તાર પાણીથી લબાલબ છે. વધુ કેટલાક વિસ્તારના જુઓ આ દ્રશ્યો. ગોડાસર, હાટકેશ્વર, મણિનગરમાં પાણી જ પાણી છે. એટલું પાણી ભરાયું કે જાણે શહેરને પાણીએ પોતાની આગોશમાં લઈ લીધું છે. મોટાભાગનો જે પાણીનો નિકાલ થવાની વ્યવસ્થા છે એ થઈ ગઈ છે. મોટાભાગના અંડરપાસ સિટીના તમામ અંડરપાસો હાલમાં ચાલુ છે. તદુપરાંત સવારના 6 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધી લગભગ 2-3 ઇંચ વરસાદ પડ્યો છે. ખાસ કરીને નિકોલની અંદર પાણી જે લોગિંગ જોવા મળ્યું છે તે વિસ્તારની અંદર પણ અધિકારીઓ કાર્યરત છે. વિપક્ષનો આક્ષેપ છે તો સત્તા પક્ષનો જવાબ છે, પણ એ તો સત્ય છે કે અમદાવાદમાં પાણીનું સામ્રાજ્ય થઈ ગયું. જે અમદાવાદમાં વાહનો દોડવા જોઈએ ત્યાં નાવડીઓ તરી રહી છે. એએમસીના પ્રિમોન્સૂન પ્લાન એવો પાણીમાં ગયો કે પ્રજાને પરેશાની સિવાય બીજું કંઈ જ ન મળ્યું. મણિનગરના જુઓ દ્રશ્યો. ભૈરવનાથ, ઈશ્વર પાર્ક, સુસાડીમાં એટલા પાણી ભરાયા કે રહીશોએ બોટનો સહારો લેવો પડ્યો. આ શહેરનો જશોદાનગર વિસ્તાર છે. આ વિસ્તારમાં એટલું પાણી છે કે રોડ દેખાતો નથી, રોડ શોધવા જવું પડે તેવી સ્થિતિ છે. શક્તિ પાર્ક નામની આ સોસાયટી સરોવરમાં ફેરવાઈ ગઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, સરસામાન પલળી ગયો છે. એએમસીએ શહેરને બનાવેલા સ્વિમિંગ પુલમાં શહેરીજનો મુસીબતની મજા હાલ તો લઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં જ્યાંથી ખારીકટ કેનાલ પસાર થાય છે ત્યાં સ્થિતિ કેવી વિકટ છે તે જોઈ શકાય છે. વરસાદના કારણે કેનાર ઓવરફ્લો છે અને પાણી આસપાસના અનેક વિસ્તારમાં ફરી વળ્યું છે. વિરાટનગર, હાટકેશ્વર સહિતના વિસ્તારમાં જળબંબાકાર છે. પગ મૂકો ત્યાં પાણી છે. આવા પાણીમાં શહેરીજનોની શું સ્થિતિ હશે તે સમજી શકાય છે. અમદાવાદમાં ધોધમાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો. પવન અને વરસાદના આ મિશ્રણથી પ્રકૃતિને પણ ભારે નુકસાન પહોંચ્યું. શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. કુબેરનગર, વિશાલા સર્કલ સહિતના વિસ્તારમાં કેટલાક વૃક્ષો ધરાશાય થતાં જ રોડ બ્લોક થઈ ગયા છે અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. રવિવારે મોડી રાત્રે અમદાવાદમાં સુસવાટાભેર પવન સાથે પડેલા ભારે વરસાદને પગલે 30 કરતાં વધારે વૃક્ષો ધરાશાયી થઈ ગયા, જેમાં 100 વર્ષ કરતાં પણ વધારે જૂના એક વૃક્ષનો સમાવેશ થાય છે. જી હા, આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સરદારનગર, કુબેરનગર વિસ્તારના, કે જ્યાં એક 100 વર્ષ કરતાં વધારે જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ચૂક્યું છે. આ વૃક્ષના થડ ઉપરથી તેની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે 100 વર્ષ કરતાં પણ વધારે જૂનું આ વૃક્ષ છે. આ વૃક્ષ સવારમાં 5:30 વાગે ધરાશાયી થયું છે અને ઇન્ડિકેપ કંપનીના અંદરમાં આવે છે, રોડની ઉપર છે. આ વૃક્ષ બરિયાદેવનગર વિસ્તારની સામે કમસે કમ આ વૃક્ષ 100 વર્ષ જૂનું છે. અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદનું જોર એટલું તીવ્ર હતું કે શહેરને સ્વિમિંગ પુલ બનાવી દીધું અને વિશાળકાય વૃક્ષોને જમીનદોસ કરી નાખ્યા. જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં વરસાદ કેવી આફત સર્જે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.